ગુજરાતમાં લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી અંગે મતદારોનું શું મૂડ છે આવો સાંભળીએ. લોકસભાની ચૂંટણીનું રણસિંગુ પુકાઈ ગયું છે, ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે અને ઉમેદવારો પોતાનો પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આપણે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના મતદારોને પૂછીશું કે મતદારોનો મિજાજ શું છે. અહીંયા યુવા મતદાર નીરજભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પૂછીએ. 26મી લોકસભાની ચૂંટણીઓ અહીંયા ગુજરાતમાં થઈ રહી છે, શું માનો છો લોકસભામાં? લોકસભામાં અમે એવા કોઈ નેતાને ઈચ્છીએ છીએ કે જે રાજપીપળા તથા આસપાસના એરિયાઓ ડેવલપમેન્ટ કરે. આજે વર્ષોથી રાજપીપળાનું રેજિસ્ટ્રેશન બંધ છે, તો એને એટલીસ્ટ કેવડિયા સાથે જોડીને જો અંકલેશ્વર તથા રાજપીપળા કે કેવડિયાને જોડે તો રાજપીપળાનો પણ સારો વિકાસ થઈ શકે છે. બધા જાણે છે કે રાજપીપળા એક હેરિટેજ સિટી છે, જેમાં સારા એવા પેલેસીસ આવેલા છે. જો એની જો સારી રીતે માવજત કરવામાં આવે તો ટુરિસ્ટનો બેસ હજુ પણ વધી શકે એવું છે. એઝ અ રાજપીપળા જુઓ તો આજુબાજુ તમે જોશો કે ગ્રીનરી છે, સાતપુરાની ગિરિમાળા છે, તો આ બધા એરિયામાં ઇકો ફ્રેન્ડલી આપણે ઘણા એવા ટુરિઝમ પ્લેસ સ્થાપિત કરી શકીએ. જો આ બધી વસ્તુ જો કોઈ નેતા સક્ષમ છે કરવામાં તો અમે ચોક્કસ એના સાથે જઈશું. મોદીની ગેરંટી, મોદીનો 10 વર્ષનો વિકાસ થયો છે, તમે શું માનો છો 10 વર્ષમાં વિકાસ થયો છે? વિકાસ જોવામાં તો ઘણો છે, નો ડાઉટ કે કામ ચાલે છે, કામ થાય પણ છે, પણ હજુ ઘણું થઈ શકે એમ છે અમારા એરિયામાં. આપણી વચ્ચે બીજા મતદાર ઉપસ્થિત છે, શું નામ છે તમારું? પટેલ મેહુલ. અચ્છા મેહુલભાઈ, તમે પણ આ વખતે મતદાન કરવાના છો, તો તમને અત્યારે ચૂંટણીનો માહોલ કેવો લાગી રહ્યો છે, શું ઈચ્છો છો તમે? ચૂંટણીનો માહોલ તો અત્યારે એકદમ કડક જ છે, અને બીજી જે કંઈ નેતા આવે તો બસ સમાજમાં અને ગામમાં શહેરમાં બધી જગ્યાએ વિકાસ કરે તો ઘણું સારું. એમ હજુ વિકાસની જરૂર છે, શું ઘણી જરૂર છે. અચ્છા ભાજપ એવું કહે છે કે ભાઈ 5 લાખ મતોથી 26 ગુજરાતની લોકસભા જીતવાની આપણી વચ્ચે બીજા મતદાર પણ ઉપસ્થિત છે, શું નામ છે તમારું? હાર્દિકભાઈ, આપણે છોટાઉદેપુર લોકસભાની અંદર બે ઉમેદવાર છે, ભાજપના જસુભાઈ રાઠવા છે અને બીજા જે ઉમેદવાર છે અનુભવી કોંગ્રેસના જે સુખરામભાઈ રાઠવા છે, તમારી દ્રષ્ટિએ ઉમેદવાર કેવો હોવો જોઈએ અને આ ઉમેદવાર પાસે તમારી શું અપેક્ષાઓ? અપેક્ષા એ છે કે કોઈ બી હોય ચાહે આપણો વિકાસ થવો જોઈએ. રાજપીપળા જે આજ બોલેલા છે કે ભાઈ રાજપીપળા એક મોટો ટિકિટ છે કે રાજ કેવડિયાથી જોડીએ છીએ આપણે. રેલવે લાઇન ઘણા સમયથી બંધ છે, એ ઘણા સમયથી બંધ છે, એ કેવડિયાથી કે જે આપણે કેવું સમજીએ કે જે વર્કર છે એ ઝઘડિયા છે કે આપણે અંકલેશ્વર છે એમાં જે છોકરાઓને જે ઘણી તકલીફ પડે છે એ રેલવે લાઇન ચાલુ થાય, એ કેવડિયાથી ચાલુ થાય છે, એ જ અમે સરકારને. રાજપીપળા અંકલેશ્વર રેલવે લાઇન ચાલુ થવી જોઈએ એવું કહે છે. આપણી વચ્ચે વેપારી યુવાન પણ ઉપસ્થિત છે, શું નામ છે તમારું? હેમંતભાઈ, એક વેપારી તરીકે તમે શું ઈચ્છો છો સરકાર પાસે, શું તમારી માંગણીઓ છે, કેવો વિકાસ થયો છે, કેવો થવો જોઈએ? વિકાસ તો બહુ સારામાં સારો છે, નેક્સ્ટ જે બી આવે આપણા ત્યાં ચૂંટાઈને તે ગ્રાઉન્ડ લેવલ પર બહુ સારી રીતે કામ કરો. પબ્લિક વચ્ચે રહે, પબ્લિકની જે બી સમસ્યાઓ છે એમને ખબર જ્યારે પડી ગઈ છે ગ્રાઉન્ડ લેવલ આવશે, બાકી વિકાસ તો સારામાં સારો થઈ રહ્યો છે. આપણા છોટાઉદેપુર વિસ્તારના કયા પ્રશ્નો હલ થયા છે અને કયા પ્રશ્નો હલ કરવાના બાકી છે તમારી દ્રષ્ટિએ, તમે શું માનો છો? છોટાઉદેપુરનો તો ખ્યાલ નથી, અમે અહીં રાજપીપળામાં રહીએ છીએ, એ સાઈડ અમારું નથી જોયું, બાકી રાજપીપળામાં સારામાં સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી, બધી રીતે પરફેક્ટ ચાલી રહ્યું છે. હવે આપણે અન્ય મતદારને પૂછીએ, શું નામ છે તમારું? ઇમ્તિયાઝભાઈ, તમે એક મતદાર તરીકે શું ઈચ્છો છો કે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રજા શું ઈચ્છી રહી છે, આપણા વિસ્તારનો કયો વિકાસ થયો છે, રાજપીપળાનો કયો વિકાસ થયો છે, કયો નથી થયો? વિકાસના બાબતે આપણે જાણ કરીએ તો રાજપીપળાની અંદર તો અમે બહુ આભાર માનીએ છીએ મોદી સાહેબનો, કે જેમને રોડ, રસ્તા, પાણી, વીજળી બહુ સુવિધાઓ આપી એમને. બટ એક થોડી સમસ્યા એ રહી ગઈ છે કે અમને કેવડિયાની અંદર રેલવે સ્ટેશન આપી દીધું છે, પણ રાજપીપળાને રેલવે સ્ટેશનથી છૂટા કરી દીધા છે. તો અમે ચાહીએ છીએ કે રાજપીપળામાં એક સારું રેલવે સ્ટેશન હોય, તો અમે અંકલેશ્વર બરોડા તરફ અમને જોડાતા ડાયરેક્ટ રાજપીપળા છે. અમારે દરેક કામ હવે કેવડિયાથી લેવું પડે છે, ટ્રાન્સપોર્ટેશનને લઈને બી થોડી તકલીફ પડે છે. અગર રાજપીપળામાં એક આ એક વધુ એક ફેસિલિટી થઈ જાય રેલવે સ્ટેશનની, તો રાજપીપળાનો સમાજ, વેપાર સમાજ અને દરેક સફર કરતા લોકોને આસાની થઈ જાય, અમારી ઈચ્છા એમ છે.
મોટાભાગના મતદારોનું એમ માનવું છે કે રાજપીપળા રેલવેનો વિકાસ થવો જોઈએ. આપણી વચ્ચે યુવા મતદાર ઉપસ્થિત છે, એમને પણ પોતાનો વિચાર રજૂ કરશો, તમે શું કહેવા માંગો? જો રાજપીપળા એક હેરિટેજ સિટી છે, વર્ષોથી અહીંયા રેલવે સ્ટેશન છે, રાજાઓનું જમાનાનું રેલવે સ્ટેશન છે, જે ચાલુ બી થયું, કરોડોના ખર્ચે ચાલુ થયું અને ત્યાર પછી બંધ થઈ ગયું, એ નાતું થવું જોઈએ. તો હજુ પણ એને ચાલુ કરી શકો એમ, તો અંકલેશ્વરથી રાજપીપળા વાયા કેવાડા તમે કરો તો એ પણ સારો એવો સ્કોપ છે. તો રેલવે સ્ટેશન હવે રાજપીપળા પાસે કે નર્મદા જિલ્લા પાસે કોઈ એવું ઔદ્યોગિક કેન્દ્ર નથી, તો હમણાં તમે ટુરિઝમ ક્ષેત્ર તમે એને વિકસાવી શકો છો, કાં તો પછી સ્ટુડન્ટ બેઝ લાઈક એજ્યુકેશન લેવલ પર બી તમે એમને વિકસાવી શકો છો. જેમ હમણાં ફાર્મસી કોલેજ આવેલી છે, જેના લીધે બહારના સ્ટુડન્ટ્સ આવે છે, તો જે તે કરીને રાજપીપળાના થોડો ઘણો ફાયદો થઈ શકે. તો આ હતા મતદારોનો મૂળ, મતદારોએ પોતાના અભિપ્રાય આપ્યા. હવે એ જોઈ રહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં મતદારો પોતાનો કેવો મિજાજ રજૂ કરે છે. દીપક જગતાપ, ટીવી 13 ગુજરાતી, હક થી ગુજરાતી, નર્મદા.